એટલે ઓકે એટલે આ ઉદાહરણ ચોથામાં શું કહે છે કે સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોપળીમાંથી જો સરખી રીતે ચીપેલા એમ શબ્દ શું કહેવાય પ્રો કારણ કે આપણને કીધું છે કે આપણે જ્યારે હંમેશા સંભાવના શોધીએ ને ત્યારે સમ સંભવ સંભાવ સંભાવી થવું જોઈએ એટલે સમ સંભાવીનો મતલબ બધાને સરખી એટલે આપણે ચીપવા પડે ધારો કે આપણે એકો જોતો હોય ને એક આપણે ઉપર રાખ્યો હોય તો પછી પેલું લઈ લઈએ ને તો ના કહેવાય એટલા માટે સરખી રીતે કીધું છે એટલે એ એ એનો કુલ એમ કે સંભાવના થઈ એટલે સરખી રીતે ચીપેલા બાવન પાનાની થોકડી જો એટલું શબ્દ કીએ એના ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આપણે છેદમાં શું મૂકવું ખ્યાલ આવ્યો એટલે હંમેશા આ વર્ણનને કેવી રીતે આપણે સમજીએ એ જ મહત્વનું છે આ પછી કિંમત શોધી બહુ અઘરી નથી પછી એમાં પહેલો પ્રશ્ન છે કે એકો હોય અને બીજો એકો ન હોય તે કરો હવે એકો એટલે એકા કેટલા હોય એ આપણે ખબર હોય ચાર એટલા માટે એકાની સંભાવના હોય એવી ચાર એટલે એના અંશમાં ચાર આવે એટલે ચારના ના છેદમાં આજે ચારના છેદમાં બાવન કરો તો આ એની કિંમત એની સંભાવનાની કિંમત આ હવે એક જો આ ખેચેલું પત્તું એકો ના હોય એનો અર્થ શું આ પત્તું એકો હોય એને આપણે ઘટના ઈ કીધી બરોબર ને એટલે ઘટના ઈ કીધી તો આને એક ખેચેલું પાનું એકો નથી એ ઘટનાને શું કહેવાય એફ નહી એટલે આની પૂરક પૂરક ઘટના સમજાણું આપણે બરોબર ને આપણે પૂરક ઘટના કહેવાય આ ઘટના છે આ પૂરક ઘટના છે એટલે ભલે અહીંયા એને એફ લઈ પણ આપને એફ ને આપણે બીજી રીતે લખવું હોય તો આમાં પી ઈ માથે આવો બાર આમ લખી શકે કે નહીં આ સમજાણું એટલે આપણે ઘટનાને પીઈ લખીએ એટલે પૂરક છે કે નહીં એ આપણે એટલે આ વાંચીને આપણને એટલું આવડવું જોઈએ કે આ આને આ જે છે પહેલી શરત એ પૂરક છે અરે સોરી એ આપણી ઘટના છે અને આ બીજું છે એ પૂરક ઘટના છે બરોબર છે એ એટલું આપણને આ વાંચતા ખબર પડી જોઈએ કે પત્તું એકો હોય અને પત્તું એકો ન હોય એટલે આપણે કીધું ને પૂરક ઘટના એટલે શું ઈ નહીં એવું કીધું હતું ને ઈ નહી એટલે પૂરક ઘટના એટલે શું તો કે ઈ ગઈ ઈ નહીં ઈ નહીં એટલે ઈ માં જે આપ્યું હોય એ એના એના કરતાં ઊંધું એ ન હોય એટલે આ બીજી ઘટના છે પૂરક ઘટના છે એમ ખબર પડી એટલે હવે એને આપણે આ બીજી રીતે શોધવાને બદલે આપણે આ પણ જોયું હતું

એક ના છેદ કરી શકું ને કારણ કે આ એક છે એમાંથી પીઈ જે હોય એ બાદ કરવાનો તો તમને પીઈ બાર મળે એટલે જો અહીંયા એણે એ કર્યું છે આ એફ ને તમારે ઈ બાર સમજવાનો અહીંયા એટલે પછી અહીંયા સમજાવે છે કે એફ બીજું કશું નથી પરંતુ ઈ બાર છે જો અહીંયા કીધું એને નવું નામ ભલે ને અહીંયા એટલે કહું ને આ બધા કાઉન્ટમાં આપ્યો હોય તો આપણી સમજ માટે છે એટલે એમાં ગમે લઈ શકાય એવું એફનું કોઈ

આ આ જવાબ જે આવે એટલે આ તેર માંથી એટલે એ અડતાલીસ છેદ માં બાવન આવી રહેશે આપણે એક ના છેદ માં તેર તો આનો જવાબ શું થાય કે આ છેદ માં તેર આવે તો તેર માંથી એક જાય તો બાર બારના છેદ માં તેર એટલે આ રીતે પણ તમે જવાબ શોધી શકો એટલે આ બારના છેદમાં આવી ગયો જવાબ એટલે કે આ એક માંથી આ એક માંથી જે આપણે જે ઘટના હતી એનો જે આ એની જે સંભાવના આવી હતી એ બાદ કરી તો આ પૂરક ઘટનાની સંભાવના આપણે મળી ગઈ એટલે આ રીતે આખું આ ઉદાહરણ સમજાઈ ગયું ચોથું